નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રેયાંશ ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું તમને ધોરણ 7ની અંદર વિષય ગુજરાતી એમાં કાવ્ય નંબર 2 આજની ઘડી રળિયામણી એના વિશે હું સમજાવીશ. આજની ઘડી રળિયામણી કાવ્યના કવિનું નામ છે નરસિંહ મહેતા. જો તમને અહીંયા એમનો ફોટો પણ દેખાશે. નરસિંહ મહેતાનો જન્મ ભાવનગર જિલ્લાના તળાજા ગામમાં થયો હતો. નરસિંહ મહેતા રહેતા હતા ક્યાં? તો કે જૂનાગઢમાં. તેમણે આખું જીવન છે એ ભક્તિમય રીતે વિતાવ્યું હતું. કવિઓ અને સંતો તેમને માન ભર્યું સ્થાન આપતા હતા. આજની રળી ઘડિયામણી સુંદર એક ભક્તિ ગીત છે. આ ગીતમાં સખીઓ વાલાજી આવવાના છે એવા એક સખી છે એ બીજી સખીને સમાચાર આપે છે. કોઈ મહેમાન આવવાના હોય ત્યારે યજમાન જે રીતે તૈયારી કરે એવી તૈયારીઓ છે એ આ સખી કરી રહી છે. તો આખું વાતાવરણ છે એ કેવું ભક્તિમય અને સ્વાગતભર્યું અને ઉત્સાહમય રીતે થયેલું છે એ અહીંયા આપણને આ કાવ્યની અંદર નરસિંહ મહેતાએ દર્શાવ્યું છે. ચાલો હવે આપણે એક એનું કાવ્ય સમજીએ. તો કાવ્યનું નામ છે આજની ઘડી રળિયામણી, એટલે કે આજનો દિવસ છે એ કેવો છે? સુંદર અને સુખમય રીતે છે. આજની ઘડી રળિયામણી, મારો વાલોજી આવ્યોની વધામણી જીરે, એટલે કે આજની ઘડી છે એ કેવી છે? રળિયામણી છે, સુંદર છે, શ્રી કૃષ્ણ આવવાના છે એવા સમાચાર છે એ બીજી સખી બીજી સખીઓને આપે છે. એટલે મારા કૃષ્ણ આવવાના છે, શુભ સમાચાર મળ્યા છે, તેથી હું આજે ખૂબ જ ખુશ છું. સખી આલા લીલા વાસ વઢાવીએ, મારા વાલાજીના મંડપ રચાવીએ જીરે, એટલે શુભ પ્રસંગ છે. એટલે આ શ્રી કૃષ્ણ આવવાના છે એવા સમાચાર સાંભળી અને શ્રી કૃષ્ણ માટે આલા લીલા એટલે કે લીલા અને સૂકા વાસ કાપી અને એ વાસનો મંડપ બનાવીએ એવું છે એ બીજી સખીઓને કહે છે. ત્યાર પછીની બીજી પંક્તિ છે, તરિયા તોરણ બારણે બંધાવીએ, મોતીડે ચોખ પુરાવીએ જીરે, એટલે કે શુભ પ્રસંગ છે. એટલે કે તરિયા તોરણ એટલે કે આપણે આસોપાલવ, આંબો અને નાળિયેરી એના ત્રણેયના પાન થાય અને એક તોરણ બંધાવીએ, મોતીડે ચોખ પુરાવીએ એટલે કે મોતીડાથી ચોખમાં રંગોળી પૂરીએ, ગંગા જમનાના નીર મંગાવીએ, મારા વાલાજીના ચરણ પખાળીએ જીરે, એટલે કે ગંગા નદી જે પવિત્ર માનવામાં આવે છે એવી પવિત્ર નદીનું જળ મંગાવી અને શ્રી કૃષ્ણ આવશે એટલે એમના ચરણ પખવાળવા એટલે કે ચરણ એટલે પગ ધોવા માટે એ ગંગા જળ મંગાવીએ, સૌ સખીઓ મળી આવીએ, વાલાજીના મંગળ ગવરાવીએ જી, એટલે કે બધી સખીઓ સાથે મળી અને ખુશમાં શુભ ગીતો શ્રી કૃષ્ણ માટે બધા ભેગા થઈને ગૌરાવીએ, પૂરો પૂરો સુહાગણ સાથીઓ ઘરે મલપતો આવે હરી હાથીઓ જીરે, એટલે કે બધા શ્રી કૃષ્ણ આવવાના છે, આગમન થઈ ચૂક્યા છે એટલા માટે સુહાગણ સ્ત્રીઓ એટલે કે જેમના લગ્ન થઈ ગયા હોય એવી સૌભાગ્યત સ્ત્રીઓ છે એ સાથિયા પૂરો અને શ્રી કૃષ્ણના આનંદથી ઠાઠથી ધીમે ધીમે હાથની જેમ મલપતી ચાલે એટલે કે આનંદથી ચાલી આવ્યા છે. અતિ મીઠડા થકી મીઠડો નરસિંહ મહેતાનો સ્વામી દીઠડો રહી શકે, એટલે બાલાજીથી પણ વધુ વાલ એવા નરસિંહ મહેતાના પ્રભુ શ્રી કૃષ્ણને મેં જોયા, દીઠડો એટલે કે જોયા. આપણને અહીંયા નરસિંહ મહેતાએ શ્રી કૃષ્ણ આવવાના છે એના આગમન માટે સખીઓ કઈ કઈ રીતે તૈયારી કરી રહી છે એ આપણને અહીંયા કાવ્યની અંદર રજૂઆત કરવામાં આવેલી છે. આ હતું આપણું એક આજની ઘડી રળિયામણી કાવ્ય. અમારો વિડીયો શાંતિથી સાંભળ્યો અને તમને મારો વિડીયો ગમ્યો હશે એવી આશા રાખું છું અને તમારો ખૂબ ખૂબ આભાર અને થેન્ક યુ.